वानगी नोखी अने अनोखी आ कार्यक्रममां આપનું સ્વાગત કરું છું અને હું છું કાજલ અગ્રવાલ આમ તો તમે બધા હવે ઓળખી જ ગયા છો મને કેમ કે ઘણી બધી વાતો તમારી સાથે કરતી હોય છું અને ખાસ એ છે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જઈએ છીએ અને ઘણી બધી વાનગીઓ આપણે ગુજરાતમાંથી આપણે કલેક્ટ કરી છે રસોઈની રાણી છે ઘણા બધા લોકો છે અને રસોઈ બનાવતા થઈ ગયા છે પણ એવી રસોઈ જે લુપ્ત થતી જાય છે દેશી છે ઘરમાં ઓછી બને છે તો આવી ઘણી બધી વાનગીઓ તમારે બનાવવાની છે દેશી રસોઈ શોમાં અને આજે એવી જ એક વાનગી લઈને આવ્યા છે સોનલબેન ચારણીયા તો આપણે આવી પહોંચ્યા છીએ એમના ઘરે તો જલ્દીથી જઈએ એમના કિચન ટેબલ પર અને આજે કઈ વાનગી એ બનાવવાના છે એમની પાસેથી જાણી અને ઘણી બધી વાતો કરવાની છે દર્શક મિત્રો હું આવી પહોંચી છું સોનલબેન ચારણીયાના રસોડામાં અને રસોડામાં આજે ઘણા બધા મસાલાઓની સુગંધ પહેલાથી જ આવી રહી છે એટલે લાગે છે કે આજે કંઈક ટ્વિસ્ટ છે કંઈક અલગ છે કંઈક નવું છે અને કંઈક આજે ટેસ્ટી વધારે બનવાનું છે તો સૌથી પહેલા તો હું દેશી રસોઈ શોની ટીમ તરફથી આજે સોનલબેનનું સ્વાગત કરું છું હું પણ કાજલ મારા આ રસોડામાં તારું સ્વાગત કરું છું તમારી ટીમનું સ્વાગત કરું છું અને આપણી ગૃહિણીનું તો ખાસ સ્વાગત કરું છું બિલકુલ અને સ્વાગતની સાથે સાથે એટલું જ કહેવાનું કે આજે જે ઘણા બધા મસાલા અહીંયા છે કંઈક અલગ બધું દેખાઈ રહ્યું છે મસાલા છે તો શું બનાવવાનું છે આજે એક એવી ખાંડવી બનાવવાની છે કદાચ એ કોઈ હજી છાપકી તો નહીં જ હોય જી અલગ ક્રિસ્પ છે એટલે આ ખાંડવી જે અત્યારે બનાવવા દે રહ્યા છે સોનલબેન એમને જાતે વિચારેલી છે જાતે ક્રિએટ કરેલી છે કે કંઈક નવું ટ્વિસ્ટ ખાવામાં નવો ટેસ્ટ આવે કંઈક ચેન્જ આવે તો અહીંયા એમને આ ખાંડવીને શું નામ આપ્યું છે આજે હું આપણી આ ખાંડવીને મસાલા ખાંડવી મસાલા ખાંડવી નામ આપ્યું છે આજની આ રેસિપીને આજની આ ખાંડવીને તો સૌથી પહેલાં શું કરવાનું છે મસાલા અને ટેસ્ટી ખાંડવી બનાવવા માટે તમારી બધી જ સામગ્રી ટેબલ પર તૈયાર છે જેમાં સૌથી પહેલાં તમારે જોશે ચણાનો લોટ સ્વાદ અનુસાર નમક હળદર લાલ મિર્ચ પાવડર હિંગ લીલા મરચાની પ્યુરી આદુની પ્યુરી ડુંગળી ઝીણી સમારેલી દાડમના દાણા બાફેલા બટેટાનું છીણ ઝીણા સમારેલા ટમેટા વઘાર માટે રાઈ તલ લીમડાના પત્તા નારિયેળનું છીણ કોથમીર તેલ અને મિશ્રણ માટે છાશ સૌથી પહેલા તો આપણે પેન ગરમ ત્યારબાદ પેનની અંદર આપણે તેલ નાખીશું બે ચમચી જેટલું જી ત્યારબાદ આપણે લીમ નાખીશું ડુંગળી છે ઝીણી સમારેલી બે ચમચી નાખીશું આપણે ડુંગળીને થોડીક વાર આપણે સાતડીશું ડુંગળીને આપણે થોડીક લાઈટ કલરની થવા દઈશું ત્યારબાદ ટમેટા છે બે ચમચી જેટલા આપણે ટમેટા નાખીશું મિક્સ કરીશું ટમેટાને આપણે થોડા સોફ્ટ હોય ત્યાં સુધી હલાવતા રહીશું બટેટા છે જે મેં બાફી અને છીણી લીધેલા છે તે નાખીશું આપણે એક નાની અડધી વાટકી જેટલા અને મિક્સ કરીશું આપણે અડધી ચમચી
હળદર, નાની અડધી ચમચી મીઠું સ્વાદ મુજબ, મરચાની પ્યોરી એક મોટી ચમચી, આદુની પ્યોરી છે અડધી ચમચી લેશું અને મિક્સ કરીશું બધું. મિશ્રણ આપણું પથરાઈ ગયું છે, હવે 5 મિનિટ
થવા દેશું. તો અહીંયા આપણું જે આ ખાંડવી આપણે પાથરેલી તૈયાર છે, 5 મિનિટ સુધી આપણે એને ટાઈમ આપ્યો હતો. અને હવે આપણે જે મસાલા ખાંડવી બનાવવા જઈ રહ્યા છીએ, તો સૌથી પહેલા તમે જોયું આપણે મસાલો બનાવ્યો હતો ને, એકદમ તેને આપણે બફાઈ ગયો હતો ને, બિલકુલ એકદમ મિક્સ ચટણી જેવો થઈ ચૂક્યો છે, જેની પર સ્પ્રેડ કરવાનો છે. આપણે આને ઉપર પાથરી લેશું અને બિલકુલ ધ્યાનથી એને સ્પ્રેડ કરવાનો છે. થોડું પતલું લેયર કરશું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે મસાલો બનાવ્યો હતો મસાલા ખાંડવી માટે, એકદમ આપણે સરસ સ્પ્રેડ કરી દીધો છે. હવે શું કરવાનું છે? હવે આપણે એની અંદર દાણાના દાણા નાખીશું. ને એકદમ જે બધા જ ટેસ્ટ આપણે અહીંયા સ્વીટ નો ટેસ્ટ પણ દાણાના દાણામાં આવી રહ્યું છે. ત્યારબાદ આપણે કોથમીર નાખીશું અને કોપરાનું છીણ થોડા આપણે મોટા પીસીસ રાખીશું, જેથી કરીને આપણે જે મસાલો છે એ વ્યવસ્થિત અંદર રહી શકે. તેલ ગરમ મૂકવાનું છે, તેની
અંદર ભીંગ નાખવાની છે, જેની સવારે ડુંગળી નાખવાની છે, જીરા સમારેલા ટામેટા નાખવાના છે, ત્યારબાદ બાફેલા બટેટા નાખવાના છે, મસાલા કરવાના છે જેમાં લાલ મરચ, મીઠું, હળદર, આદુનો રસ અને મરચાનું પ્યુરી નાખવાની છે. ત્યારબાદ આ મસાલાને એક બાઉલની અંદર કાઢી અને ઠંડુ થવા દેવાનું છે. ત્યારબાદ ખાંડવીના લોટ માટે એક બાઉલની અંદર ચણાનો લોટ નાખવાનો છે, લાલ મરચું, મીઠું, હિંગ નાખવાની છે, હળદર નાખવાની છે અને એક વાટકી જો તમારો ચણાનો લોટ હોય તો બે વાટકી છાશ નાખવાની છે અને આ મિશ્રણને એકદમ મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ એક પેન લેવાનું છે, પેનની અંદર આ મિશ્રણને એકદમ ઘટ્ટ થવા દેવાનું છે. 10 મિનિટ માટે આપણે ઘટ્ટ થવા દઈશું. ત્યારબાદ તેલ લગાવેલી થાળીની અંદર આ મસાલાને પાથરી દઈશું. ત્યારબાદ જે આપણે બટેટાનો મસાલો રેડી કરેલો એ પાથરશું. ઉપર દાણાના દાણા, કોથમીર, ટોકરાનું છીણ નાખી અને ડોળ વાળી દઈશું. ત્યારબાદ વઘાર કરવાનો. વઘાર માટે તેલ મૂકવાનું છે, રાઈ, તલ, લીમડો નાખીને વઘારને આપણે ખાંડવી ઉપર નાખવાનું છે. તો આવી રીતે દર્શક મિત્રો રેડી થઈ જશે મસાલા ખાંડવી. તો આ હતી બહુ જ બધા મસાલાથી ભરપૂર મસાલા ખાંડવી. આવી ખાંડવી તમને બહુ જ ભાવશે જો તમે ઘરે બનાવશો. અને એ પણ દેશી રસોઈની મુખ્ય અનોખી વાનગીઓમાંથી જોઈને જ્યારે તમે બનાવો છો ત્યારે મસાલાથી ભરપૂર આ ખાંડવી ખાવાની બહુ મજા આવે. ઘરે આવતા મહેમાનોને પીરસવાની હોય છે, નાના બાળકોને, અને સાથે જો તમને પણ આવી જ કોઈ અલગ ફ્લેવરવાળી ખાંડવી આવડે છે અથવા તો બીજી કોઈ વાનગી તમને બનાવતા આવે છે તો જરૂરથી તમે કોન્ટેક્ટ કરી શકો છો દેશી રસોઈ શોની ટીમને. અને આજની મસાલા ખાંડવી તમને જો બહુ જ બહુ જ બહુ જ ભાવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારી આ દેશી રસોઈ શોની ટીમની જે ઘણી બધી વાનગીઓ તમારી સામે અમે લઈ આવ્યા છીએ તો આવી જ રીતે તમારી વાનગી પણ બધા સામે અમારે લઈને આવવાની છે. તો જલ્દીથી કોન્ટેક્ટ કરો અમને અને જોતા રહો દેશી રસોઈ શો વાનગી નોખી અનોખી.